નમસ્કાર તમામ મિત્રોને, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સ્ટોક એનાલિસિસમાં. આજે આપણે ચાર શેર વિશે વાત કરીશું. તો વિડીયો ચાલુ કરતા પહેલાં તમામ મિત્રોને એક વિનંતી કરીશ કે ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. પહેલો શેર જોઈએ તો ટાયર કંપનીનો શેર ₹19થી ₹1900ની પાર પહોંચ્યો. નિષ્ણાંતે કહ્યું હજી વધી શકે છે. ટાયર નિર્માતા બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝના શેરે ઘણું વળતર આપ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કૃષિ ઔદ્યોગિક અને ઓટીઆર ટાયર બનાવતી કંપનીના શેર ₹19થી વધીને ₹1900 સુધી પહોંચી ગયા છે. જો કે કંપનીના શેર છેલ્લા કેટલાક મહિનામાં તેની 52 સપ્તાહની ઊંચી સપાટીથી 27% ઘટી ગયા છે. બજાર નિષ્ણાંતોનું કહેવું છે કે બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં સારો ઉછાળો જોવા મળી શકે છે. બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીના શેર સોમવારે 10 ઓક્ટોબર 2022ના રોજ BSE પર ₹1935 પર બંધ થયો હતો. હાઈમ સિક્યોરિટીને એવી અપેક્ષા છે કે બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ એક મજબૂત માંગને કારણે આગામી થોડા ક્વાર્ટરમાં સારો દેખાવ કરી શકશે. બોકરેજ હાઉસ માને છે કે કંપનીનું નિકાસલક્ષી બિઝનેસ મોડેલ શ્રમ ખર્ચના લાભો અને આક્રમક માર્કેટિંગ અને તેને તેના સ્પર્ધકોને પાછળ રાખવામાં મદદ કરી શકે છે. હાઈમ સિક્યોરિટીઝે કંપનીના શેરને બાય રેટિંગ આપી છે અને તેની કિંમત ₹2293 ટાર્ગેટ આપી છે. બિઝનેસ સ્ટુડિયોના એક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી હતી. તે જ સમયે બોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલ માને છે કે કાચા માલના ભાવમાં વધારાની અસર FY23ના બીજા ક્વાર્ટરમાં જોવા મળશે. બોકરેજ હાઉસે કંપનીના શેરને ન્યુટ્રલ રેટિંગ આપ્યું છે અને કંપનીના શેર માટે ₹2125નો ટાર્ગેટ ભાવ આપ્યો છે. હવે બીજો શેર જોઈએ તો SEC અને અંબુજા બાદ ગૌતમ અદાણી આ સિમેન્ટ કંપની ખરીદવાની તૈયારી કરી રહ્યા છે. જાણો કેટલામાં થઈ શકે છે ડીલ. એશિયાના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણી SEC અને અંબુજા પછી બીજી સિમેન્ટ કંપની ખરીદી શકે છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ આ સમગ્ર સોદા પર નજર રાખનાર એક વ્યક્તિએ જણાવ્યું હતું કે અદાણી ગ્રુપ આગામી દિવસોમાં દેવામાં ડૂબેલી કંપની જયપ્રકાશ પાવર વેન્ચર્સ લિમિટેડને ખરીદી શકે છે. બંને કંપનીઓ વચ્ચે વાટાઘાટો પણ શરૂ થઈ ગઈ છે. જોકે આ સમગ્ર મામલે કોઈ સત્તાવાર સમર્થન જાહેર નથી થયું. આ સમગ્ર મુદ્દા પર નજર રાખનાર વ્યક્તિના જણાવ્યા અનુસાર અદાણી જૂથે જયપ્રકાશ પાવર વેન્ચર્સ લિમિટેડને ₹50 અબજ એટલે બરાબર ₹606 મિલિયનમાં ખરીદી શકે છે. આ વર્ષે અદાણી જૂથે અંબુજા સિમેન્ટ્સ અને SEC લિમિટેડનું સંપૂર્ણ સંપાદન કર્યું છે. અંબુજા સિમેન્ટ્સ અને SEC સંયુક્ત સ્થાપિત ક્ષમતા વાર્ષિક 67.5 મિલિયન ટન છે. વર્ષ 2050 સુધીમાં આ ક્ષેત્રનો ઝડપથી વિકાસ થવાની ધારણા છે. આ જ કારણ છે કે અદાણી જૂથ એક પછી એક આટલો મોટો દાવ રમી રહ્યું છે. ત્યારબાદ જોઈએ હવે ત્રીજો શેર. 1/3 બોનસ શેર આપતી આ કંપની પણ હવે શેર વેચવાની તૈયારી કરી છે. ઇજી ટ્રીપ પ્લાનર્સ તેના રોકાણકારોને બોનસ શેર ગિફ્ટ કરવા જઈ રહી છે. ઇજી ટ્રીપ પ્લાનર્સે સોમવારે સ્ટોક એક્સચેન્જને જાણ કરી હતી કે તેના બોર્ડ 3:1 રેશિયોમાં બોનસ શેર ઇસ્યુ કરવાની મંજૂરી આપી છે. એટલે કે કંપની દરેક એક શેર માટે 3 બોનસ શેર આપશે. આ ઉપરાંત ઇજી ટ્રીપ પ્લાનર્સના બોર્ડ 1:2 સ્ટોક સ્પ્લિટના રેશિયામાં કંપનીના શેરની વહેંચણીને મંજૂરી આપી છે. એટલે કે એક શેર પર તમને 3 શેર મળશે અને સ્પ્લિટ પણ થશે. એટલે કે 1:2 બરાબર 1:2ના રેશિયામાં સ્ટોક સ્પ્લિટ થઈ જશે. અડધા ભાગમાં બરાબર જેટલો ભાવ છે એનો અડધો ભાવ થઈ જશે શેરનો સ્પ્લિટ થાય એટલે. અને બોનસ પણ આપશે બરાબર. 1 શેર પર 3 બોનસ શેર આપશે એટલે ડબલ ધમાકા છે. આ જાહેરાત બાદ કંપનીના શેર 4-4% વધુ વધીને એક વખત ₹419 પર પહોંચી ગયા હતા. જોકે ત્યારબાદ ભાવ નીચે આવ્યા હતા. ઇજી ટ્રીપ પ્લાનર્સે સોમવારે એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું કે અમે 10 ઓક્ટોબર 2022ના રોજ બોર્ડ મિટિંગ કરી છે. આ મિટિંગમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ₹2ની ફેસ વેલ્યુના પ્રતિ ઇક્વિટી શેરને ₹1ના ફેસ વેલ્યુના 2 ઇક્વિટી શેરમાં વિભાજિત કરવાની મંજૂરી આપી છે. આ ઉપરાંત કંપની દરેક ઇક્વિટી શેર માટે 3 બોનસ ઇક્વિટી શેર ઇસ્યુ કરશે. બોર્ડની મંજૂરીના 2 મહિનાની અંદર બોનસ શેર રોકાણકારોના ખાતામાં જમા કરવામાં આવશે. ઇજી ટ્રીપ પ્લાનર્સ લિમિટેડના શેરોએ છેલ્લા 19 મહિનામાં શાનદાર વળતર આપી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર 19 માર્ચ 2021ના રોજ કંપનીના શેર 104.15ના સ્તરે હતા. ઇજી ટ્રીપ પ્લાનર્સના શેર 10 ઓક્ટોબર 2022ના રોજ BSE પર ₹406.70ના સ્તરે બંધ થયા હતા. તે જ સમયે આ વર્ષે અત્યાર સુધીમાં કંપનીના શેરોએ લગભગ રોકાણકારોને 52% વળતર આપ્યું છે. ઇજી ટ્રીપ પ્લાનર્સના શેરોએ છેલ્લા એક વર્ષમાં લગભગ 38% વળતર આપ્યું છે. અને છેલ્લો શેર છે, ચોથો શેર છે, 4000% વળતર આપતી કંપનીના શેર સ્પ્લિટ થશે. કંપનીનું નામ છે સન્મિત ઇન્ફ્રા લિમિટેડ. કંપનીએ સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે 4 ઓક્ટોબર 2022ના રોજ કંપનીના બોર્ડ સભ્યોની બેઠકમાં કંપનીના સ્ટોક સ્પ્લિટને મંજૂરી આપવામાં આવી હતી. કંપનીના 1 શેરને 10 શેરમાં વેચવામાં આવશે, જે પછી કંપનીના શેરની ફેસ વેલ્યુ 10 રૂપિયાથી ઘટીને 1 રૂપિયા થઈ જશે. કંપની દ્વારા સ્ટોક સ્પ્લિટની રેકોર્ડેડ 31 ઓક્ટોબર 2022 નક્કી કરવામાં આવી છે. એટલે કે 10:1ના રેશિયામાં ડિવાઈડ થઈ જશે બરાબર. જે શેરની કિંમત માનો કે એક્ઝામ્પલ તરીકે તમે માનો કે 1000 રૂપિયા હોય તો એના ભાગ્યા 10 કરો એટલે કેટલા થાય 100. એવી રીતે જે શેરની કિંમત હશે એને ભાગ્યા 10 કરવાનો એટલે 10 ગણી શેરની ભાવ ઓછી થઈ જશે. એટલે કે તમે ખરીદી શકો જો ઓછા ભાવ હોય શેરનો બરાબર. જાજો ભાવ હોય તો તમે ના ખરીદી શકો.
છેલ્લા એક મહિનામાં સન્મિત ઇમ્પ્રાના શેરમાં 12% વધારો જોવા મળ્યો છે. તે જ સમયે 6 મહિના પહેલાં કંપનીના એક શેરની કિંમત 385 રૂપિયા હતી, જે હવે વધીને 552 રૂપિયાના સ્તરે પહોંચી ગઈ છે. એટલે કે છેલ્લા 6 મહિનામાં કંપનીના શેરના ભાવમાં 45% વધારો થયો છે. આ વર્ષે કંપનીએ પોઝિશના રોકાણકારોને 85% વળતર આપ્યું છે. તે જ સમયે છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરના ભાવમાં 170% વધારો થયો છે. 4 વર્ષ પહેલાં કંપનીના એક શેરની કિંમત 13 રૂપિયા હતી, જે હવે વધીને 552 રૂપિયા થઈ ગઈ છે. એટલે કે છેલ્લા 4 વર્ષમાં રોકાણકારોને 4000% વળતર મળ્યું છે. આ એક સ્મોલ કેપ કંપની છે, જેની માર્કેટ કેપ 873 કરોડ રૂપિયા છે, પણ જબરદસ્ત છે. બરાબર, તો આ શેરમાં તમે જેમાં એક સ્પ્લિટ થશે, બોનસ પણ આપશે. બરાબર, અને એક કંપની છે એનું અદાણી અધિગ્રહણ કરી શકે છે એવા ન્યૂઝ છે. અને એક શેર આપણે જોઈએ, બરાબર, ટાયરવાળો. તો આ 4 શેરમાં તમે ઇન્વેસ્ટ કરીને સારું એવું વળતર મેળવી શકો છો. બરાબર, તો આજના વિડીયોમાં આટલું જ. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.